ચલો મિત્રો, બધાને ગુડ મોર્નિંગ ફરી. બરાબર, હવે આપણે આગળ નવો ટોપિક છે. આજે કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધ. કાર્બનમાં બંધન કઈ રીતે થાય છે તો સહસંયોજક બંધ સમજવાનું છે આપણે. બરાબર, એ અંદર જોવો ચોપડીની અંદર, પછી હું તમને મૌખિક સમજાવું છું. અગાઉના પ્રકરણમાં આપણે આયનીય સંયોજનના ગુણધર્મોનો અભ્યાસ કરેલ છે. ચલો, આયનીય સંયોજનો કયા? આગળના પ્રકરણમાં એટલે મતલબ મારા તમે નવમા ધોરણ ની અંદર પણ અભ્યાસ કર્યો છે આયનીય સંયોજનો. ચલો, આયનીય સંયોજનો કોને કહીશું ભાઈ? કોઈ કહેશે આયનીય સંયોજનો કોને કહીશું? કોઈ નહીં કે ભાઈ? કોઈને આન્સર આવડે છે ભાઈ? જે સંયોજનો ધનાયન ઋણાયન બનેલા હોય, મતલબ તેની સંયોજકતા ઇલેક્ટ્રોન ના કારણે તે પ્લસ માઇનસ આયનો જે બનેલા છે મિત્રો, એ બધા આયનીય સંયોજનો કહેવાય. આયનીય સંયોજનો એટલે ઋણાયન અને ધનાયન, મતલબ કેટાયન શબ્દ આપણે વાપરતા હતા ધનાયન માટે, અને ઋણાયન માટે એનાયન શબ્દ વાપરતા હતા. બરાબર, કે હું ઉદાહરણ આપું, એનએ પ્લસ, સીએલ માઇનસ, સીઓ થ્રી માઇનસ ટુ, એસઓ ફોર માઇનસ ટુ, બરાબર, કે પ્લસ, બરાબર, આ બધા ઉદાહરણો હતા ને ભાઈ. હા, એલ્યુમિનિયમ પ્લસ થ્રી. તો આ બધા ધનાયન ને ઋણાયન, આ બધા આયનીય સંયોજનો કહેવામાં આવે છે. કયા સંયોજનો કહેવામાં આવે છે? આયનીય સંયોજનો. ચલો, ક્લિયર? ખબર પડી ભાઈ? તો આયનીય સંયોજનો આપણે અભ્યાસ કરેલ છે. આપણે જોયું કે આયનીય સંયોજનોમાં ઊંચા ગલનબિંદુ તેમજ ઉત્કલનબિંદુ ધરાવે છે. ગલનબિંદુ કોના માટે હોય? તો ઘન પદાર્થ માટે હોય. ઉત્કલનબિંદુ કોના માટે હોય? તો પ્રવાહી પદાર્થ માટે હોય. બરાબર, આપણે જાણીએ છીએ. તો જે આયનીય સંયોજનો છે એના ગલનબિંદુ કે ઉત્કલનબિંદુ કેવા હોય છે ભાઈ? ઊંચા હોય છે, અને દ્રાવણમાં તે પીગળેલી અવસ્થામાં વિદ્યુત વહન કરે છે. જો પીગળી અવસ્થામાં તે જોવા મળશે તો ચોક્કસ એમાં વિદ્યુત વહન થઈ શકશે મિત્રો. આપણે એ પણ જોયું કે આયનીય સંયોજનો બંધનનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મની સમજ આપે છે. ચાલો આપણે કેટલાક કાર્બનિક સંયોજનો ગુણધર્મનો અભ્યાસ કરીએ. એટલે કાર્બનિક સંયોજનો પણ આ ગુણધર્મનો સમતુલન કરે છે, ગુણધર્મનું પાલન કરે છે. તો કઈ રીતે કરે છે એના વિશે આપણે આજે સમજૂતી મેળવીએ. આપણે પ્રકરણ બે માં જોઈ ગયા તે પ્રમાણે મોટાભાગના કાર્બનિક સંયોજનો વિદ્યુત મંદ વાહકો છે. પ્રકરણ બે ની અંદર આપણે જે ચર્ચા કરી હતી કે કાર્બનિક સંયોજનો મોટાભાગે વિદ્યુતના મંદ વાહકો છે. મતલબ મંદ વાહકનો મતલબ શું થાય? કે એની અંદર અપૂરતો વિદ્યુત પ્રવાહ પસાર થાય. બરાબર, જરૂર પૂરતું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પૂરેપૂરું પસાર થતું નથી, એટલે વિદ્યુતના મંદ વાહકો છે. આપણે કોષ્ટક બાજુમાં આપ્યું છે. બરાબર, એક કોષ્ટકમાં આપેલી કાર્બનિક સંયોજનની ઉત્કલનબિંદુ અને ગલનબિંદુની માહિતી આપણને જોવા મળે છે. અને આ સંયોજનો આયનીય સંયોજનની સરખામણીમાં નીચા ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ ધરાવે છે. હા, જો બીજો કોષ્ટક આપ્યું છે, સંયોજન છે ગલનબિંદુ ઉત્કલનબિંદુ, એમાં એસિટિક એસિડ છે 290 391, ક્લોરોફોર્મ છે બરાબર 209 334, ઇથેનોલ છે 156 ગલનબિંદુ ધરાવે છે, 351 ઉત્કલનબિંદુ, મિથેન 90 અને 111 છે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આયનીય સંયોજનના જે ગલનબિંદુ ઉત્કલનબિંદુ છે એના કરતા કાર્બનિક સંયોજનના ગલનબિંદુ ઉત્કલનબિંદુ નીચા હોય છે. કેવા હોય છે ભાઈ? નીચા હોય છે. આપણે તે નિષ્કર્ષણ તારવી શકીએ છીએ કે આ અણુઓ વચ્ચે આકર્ષણ બળો વધુ પ્રબળ નથી. ગલનબિંદુ ઉત્કલનબિંદુ જો નીચું હોય, બરાબર, તો આના આધારે આપણે એવું કહી શકીએ કે અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ છે એ પૂરેપૂરું હોતું નથી. મતલબ કેવું હોય છે? પ્રબળ વધુ હોતું નથી. હા, નિર્બળ હોય છે. કેવા મતલબ? મોટે ભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહકો હોય છે, મંદવાહકની અવાહક. અવાહક એટલે વિદ્યુત પસાર કરી શકતા નથી. બરાબર, તેથી આપણે તે નિષ્કર્ષણ તારવી શકીએ છીએ કે આ સંયોજનમાં બંધન કોઈ આયનો આપતા નથી. આ સંયોજનમાં બંધન કોઈ આયનો આપતા નથી. હા, કારણ કે ગલનબિંદુ ઉત્કલનબિંદુ પણ નીચું છે, વિદ્યુતના અવાહકો છે. બરાબર, એના પરથી આપણે તારવી શકીએ છીએ કે સંયોજનમાં કોઈ બંધ કોઈ આયનો આપતા નથી. બરાબર, ચલો, ધોરણ 9 ની અંદર આપણે વિવિધ તત્વોની સહયોગીકરણ ક્ષમતા અને તે કેવી રીતે સહયોગતા ઇલેક્ટ્રોન ધરાવે છે એના પર આધાર રાખે છે તે શીખી ગયા છે. મિત્રો, હવે ધોરણ 9 નું થોડું યાદ કરાવી દઉં. ધોરણ 9 ની અંદર આપણે સંયોજકતા શબ્દ વાપર્યો હતો. સંયોજકતા મતલબ
તત્વો કઈ રીતે ઇલેક્ટ્રોન મેળવે છે, કઈ રીતે ઇલેક્ટ્રોન ઘુમાઈને એકબીજા સાથે જોડાય છે, એ કોના પર આધાર રાખશે? તો જે તે તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોન પર આધાર રાખે છે. હું તમને એક ઉદાહરણ આપું એટલે તમને થોડી યાદ આવશે. સોડિયમ છે, ચલો સોડિયમ એટલે એને થાય, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે આપણે જાણીએ છીએ, કેટલો છે ભાઈ? 11. હવે ઇલેક્ટ્રોન રત્તા આપણે યાદ છે તો 2, 8 અને 1, 2, 8 અને 1. તો બાહ્ય કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એના આધારે સંયોજકતા ઇલેક્ટ્રોન નક્કી થતા હોય છે, બરાબર? બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન જો 1, 2, 3 હોય તે ઘુમાવીને ધનાયન બનાવશે. તો આ ઇલેક્ટ્રોન ઘુમાઈ દે અને એમાંથી આપણને એને પ્લસ મતલબ 2, 8 બનશે. 2, 8, 1 છે બરાબર, એને ના એમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો 2, 8 એને પ્લસ બને છે. હા, તો આ જે ઇલેક્ટ્રોન ગુમાયો જે ધનાયન બન્યું આપે તે મહાનુભાઈ. હા, ગુમાવે એટલે શું કહેવાય? હા, દાન કરી દીધો. દાન કરે મહાન કહેવાય એટલે ધનાયન કહેવાય, બરાબર? જે ઇલેક્ટ્રોન મેળવવા માટે હાથ લાંબો કરવો પડે, બરાબર? તો હાથ લાંબો કરો એટલે શું કહેવાય? ઋણાયન કહેવાય. એટલે જે આપ તે ધનાયન બન અને જે મેળવ એ ઋણાયન બન. તો આપણે સોડિયમ નું ઉદાહરણ આપણે જોયું તેની અંદર ધનાયન બને છે, બરાબર? તો આની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલી કહેવાય? +1 કહેવાય. કેટલી કહેવાય? +1, મતલબ એક ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવી શકશે. એ રીતે ક્લોરિન, ક્લોરિન નું ઉદાહરણ લઈએ આપણે, 17 ઇલેક્ટ્રોન છે, 17 નો પરમાણુ ક્રમાંક છે, તો 2, 8 અને 7 ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક એની ઇલેક્ટ્રોન રત્તા થશે. તો બાહ્ય કક્ષામાં આપણે જોઈએ છીએ કે 7 ઇલેક્ટ્રોન છે. તો મિત્રો આપણે એ ગુણધર્મ જાણીએ છીએ કે બાહ્ય કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય તો અનુક્રમે 3, 4 અને 3, 2 અને 1 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બને. અહીંયા 7 છે એટલે કેટલા અષ્ટક પ્રાપ્ત થવા માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂર પડે? અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન થવા માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂર પડે? 1, રાઈટ? તો 1 ઇલેક્ટ્રોન મેળવવા તો મેળવવા છે શું આવે? માઇનસ 2, 8 અને અહીંયા 8 થઈ જશે. સીએલ માઇનસ ઇલેક્ટ્રોન શું થાય? 2, 8, 8, બરાબર? તો મિત્રો અહીંયા ધનાયન ઋણાયન જે બન્યા એ આયનીય સંયોજનો કહેવાય. અને આયનીય સંયોજનો એકબીજા સાથે સંયોજાય છે અને સંયોજન બનાવે છે. આયનીય સંયોજનનું કયું? એને પ્લસ અને સીએલ માઇનસ ગિવ્સ એનએસીએલ, જેને આપણે સોડિયમ ક્લોરાઇડ ટૂંકમાં આપણે એને મીઠું કહીએ છીએ. ચલો ખ્યાલ આવી ગયો ભાઈ મિત્રો, બરાબર? તો આ રીતે એની સંયોજકતા નક્કી થતી હોય છે. એ રીતે મેગ્નેશિયમ હોય, મેગ્નેશિયમ નો પરમાણુ ક્રમાંક 12 છે, 2, 8, 2 છે, તો બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો Mg+2 થશે ભાઈ. 2 અને 8, કારણ કે બાહ્ય કક્ષામાં 2, 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય તો ગુમાવી દેશે, તો 2 અને 8 થી લખવા પડી ગયા. તો આ રીતે સંયોજકતા નક્કી થઈ જાય છે અને નક્કી થયા પછી ધનાયન ઋણાયન બનશે અને એ સંયોજનો પછી એકબીજા સાથે સંયોજાય છે. ચલો હવે ખબર પડી સંયોજકતા એટલે શું? સંયોજકતા એટલે જે તે તત્વ કેટલા બંધથી જોડાવા માટે શક્ય છે. હા બરાબર, સોડિયમ તો 1 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે એટલે 1 બંધ બનાવી શકે છે. મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાયા છે તો 2 ધનાયન વાળો એટલે 2 ઋણાયન વાળો સંયોજન એના સાથે જોડાઈ શકે છે, એનો મતલબ એવો થાય. ચલો ક્લિયર, ખબર પડી ભાઈ, બરાબર? તો મિત્રો અહીંયા આપણે ધોરણ 9 ની અંદર સહયોગીકરણની ક્ષમતા, સહયોગીકરણ મતલબ પદાર્થ એકબીજા સાથે સંયોજવા માટેની શક્તિ, બરાબર, એ શક્તિ કેવી રીતે સંયોજકતાના ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે એ આપણે હાલ જોયું, બરાબર? હવે મિત્રો ચાલો હવે આપણે કાર્બનની ઇલેક્ટ્રોન રચના સમજવા પ્રયત્ન કરીએ. કાર્બનનો પરમાણુ ક્રમાંક આપણે ખબર છે, ઓટોમિક નંબર. પરમાણુ ક્રમાંકનો મતલબ ઓટોમિક નંબર. હવે આપણે કાર્બનની વાત કરીએ, મેઇન જે આપણે શીખવાનું છે. તો કાર્બનનો ઓટોમિક નંબર કેટલો છે ભાઈ? 6. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે ભાઈ? 6. એને ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2 અને 4 આવે. એટલે આવે 2 અને 4, બરાબર? 6 થઈ ગયા ને, પેલી કક્ષામાં 2 આવશે, બીજી કક્ષામાં 4 આવશે. હવે મિત્રો બાહ્ય કક્ષાની અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 4. તો આપણે એવા નિયમ છે ભાઈ તો બાહ્ય કક્ષામાં 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય તો ઘુમાઈ દેશે અને ધનાયન બનશે. બાહ્ય કક્ષામાં 5, 6, 7 ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનશે. પણ 4 વાળો શું કરે? તો તટસ્થ રહેશે એની ઈચ્છા પ્રમાણે, કે 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. ચલો ક્લિયર, એનું કઈ નક્કી નહીં, જે જે પરિસ્થિતિ પર આધાર હશે. તો મિત્રો અહીંયા જુઓ, મિત્રો ફરીથી આપણે જોઈએ, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. કાર્બનના વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોન વહેંચણી કેવી રીતે થશે? કાર્બનના કેટલાક સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે? તો અહીંયા આપણે કહી શકીએ કે કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન સંયોજકતા ધરાવે છે? 4. 4 મેળવી પણ શકે છે અને 4 ગુમાવી પણ શકે છે,
બરાબર, તો કાર્બનના ચાર ઇલેક્ટ્રોન સંયોજકતા ધરાવે છે મિત્રો. આપણે જાણીએ છીએ કે તત્વની પ્રતિક્રિયા તત્વના સંપૂર્ણ ભરાયેલા બાહ્ય કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે ની વૃત્તિ સમજાવી શકાય છે. કોઈ ભી તત્વ હોય મિત્રો એ હંમેશા નિષ્ક્રિય વાયુ જેવા તત્વની સરખામણી કરવા પ્રયત્ન કરશે કે મારે ભી સ્થિર થવું છે. ચલો આપણે સમાજમાં જોઈ શકીએ છીએ બરાબર કે તમારી આજુબાજુ રહેતા હોય તો પેલાને ગાડી છે તો મારા પણ ગાડી લેવા પ્રયત્ન હું કરીશ, બરાબર હું એના જેટલું કમાવા માટે પ્રયત્ન કરીશ. હા આવું આપણે સમાજમાં પણ જોઈએ છીએ. એ રીતે આધુનિક આવક કોષ્ટકમાં પણ તમે જોઈ શકો છો કે જે નિષ્ક્રિય વાયુ છે, નિષ્ક્રિય વાયુ કયા છેલ્લા સમૂહમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રેપ્ટોન, ઝેડોન, રેડોન આ બધા. હા તો આ હિલિયમ બાહ્ય કક્ષામાં બે ઇલેક્ટ્રોન એટલે બે ઇલેક્ટ્રોન આ 10 છે તો 2 અને 8 થાય તો અષ્ટક રચના પ્રાપ્ત કરી છે ભાઈ, બરાબર. આર્ગોન ઇલેક્ટ્રોન ની રચના 19 છે, 2 8 10, 10 ના 8 18, સોરી 18 ઇલેક્ટ્રોન છે આર્ગોનમાં, કેટલા ઇલેક્ટ્રોન છે 18. તો આ રીતે મિત્રો જો અષ્ટક રચના પ્રાપ્ત કરેલા છે એ લોકોને કોઈ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે કોઈ ઇલેક્ટ્રોન મેળવવાની કોઈ જરૂરિયાત હોતી નથી, એટલા માટે એ શબ્દને ઉમદા વાયુઓ અથવા નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખાય છે. આવું નવમામાં આપણે શીખ્યા હતા. નિષ્ક્રિય વાયુ એટલા માટે કે એ કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે નહીં, આયનીય સંયોજનો નહીં લે કે કઈ નહીં, કેમ પરવાળી ગયા છે, બધું પતી ગયું છે, ખ્યાલ આવે ને, કારણ કે સંપૂર્ણ અષ્ટક રચના પ્રાપ્ત થઈ ગયેલી છે. જોઈ લો બરાબર દેખાય છે ભાઈ. હા હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ જ્યારે એટલે કોઈ ભી તત્વ કોના બંધારણને અનુરૂપ સમજવા પ્રયત્ન કરશે તો ઉમદા વાયુઓ અથવા આપણે કહી શકીએ છીએ કે જે નિષ્ક્રિય વાયુઓ છે એની રચનાના આધારે તે સમજવા પ્રયત્ન કરશે. આયનીય સંયોજનની રચના કરતા તત્વોના તેઓની બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવવાની કે ગુમાવવાની પ્રાપ્ત કરે છે. આયનીય સંયોજનની રચના જે કરતા ઇલેક્ટ્રોન છે બેટા એ તત્વો બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કોતો મેળવવાનું કોતો ગુમાવવાનું આપણે હાલ જોઈએ પ્રમાણે સોડિયમ છે તો ગુમાવે છે, મેગ્નેશિયમ તો ગુમાવે છે, ક્લોરિન છે તો મેળવે છે, બરાબર એ રીતે ગુમાવી કે મેળવવા માટે પ્રાપ્ત કરશે. કાર્બનના કિસ્સામાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. ચાલો અહીંયા જોઈ લો કાર્બનના બાહ્ય કિસ્સાની અંદર આપણે ચર્ચા કરીએ તો બાહ્ય કક્ષામાં આપણે ઇલેક્ટ્રોન 4 છે મિત્રો, બરાબર. અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા ગુમાવવા જરૂરી છે. હા ને નિષ્ક્રિય વાયુ એટલે શું? નિષ્ક્રિય વાયુ એટલે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે. તો અહીંયા 8 ઇલેક્ટ્રોન મેળવવા માટે એના કોતો હિલિયમ જેવું બંધારણ લાવવું પડે, 4 ગુમાવીને 2 આવે, કોતો નિયમ જેવું બંધારણ લાવવું પડે તો 4 ઇલેક્ટ્રોન મેળવી અને 8 કરવા પડે, કોતો 2 રાખે કોતો 2 ને 8 કરવા પડે, બરાબર. તો 4 ઇલેક્ટ્રોન મેળવવાની કે 4 ઇલેક્ટ્રોન ગુમાવવાની જરૂરિયાત રહે છે, બરાબર. જો તેને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો એટલા માટે નિષ્ક્રિય જેવી રચના પ્રાપ્ત કરવી હોય તો મિત્રો કાર્બનને શું કરવું પડે? 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, રાઈટ. તો એ ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો 2 નિયમો છે, બરાબર. આપણે એ 2 નિયમો આપણે સમજવાના છે, બરાબર, સમજી લેજો. પહેલો જુઓ, તે 4 ઇલેક્ટ્રોન મેળવી, હવે મેળવાય એટલે શું થાય તમને ખબર છે, -4 જેને એનાયન કહેવાય. શું કહેવાય? એનાયન. એનાયન નો મતલબ ઋણાયન. મિત્રો યાદ રાખજો જે મેળવે છે એ માઇનસ થાય, બરાબર. બાહ્ય કક્ષામાં આપણે જોયું એ પ્રમાણે 2 અને 4 ઇલેક્ટ્રોન છે તો અહીંયા 4 ઇલેક્ટ્રોન જો મેળવશે તો એની રચના C-4 એટલે 2 અને 8 થઈ જશે. એનાયન ઋણાયન કહ્યું, આમે લખાય અને ચોપડીમાં આ રીતે બી સંજ્ઞા આપી છે, 4 ને 5 માઇનસ લખ્યું છે, બરાબર, એ રીતે બી લખાય, બરાબર. જનરલી ઋણાયન આપણે આગળ લખતા શીખ્યા છે ને એટલા માટે, બરાબર. ઓકે મિત્રો, તો અહીંયા જુઓ તે 4 ઇલેક્ટ્રોન મેળવી એનાયન એટલે ઋણાયન બનાવી શકે છે, પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે. હવે મિત્રો અહીંયા ધ્યાન આપજો, કાર્બન ઇલેક્ટ્રોન રચના સમજવા પ્રયત્ન કરીએ. આમાં પ્રોટોન અને ન્યુટ્રોન આજુબાજુ, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, આ 1, આ 2. બીજી કક્ષામાં 4 છે, 1, 2, 3, 4, બરાબર. 4 ઇલેક્ટ્રોન તો 4 પ્રોટોન હોય ભાઈ, 4 ઇલેક્ટ્રોન હોય તો 4 શું હોય ભાઈ?
પ્રોટોન હોય, બરાબર? તો અહીંયા મિત્રો જોઈ શકીએ છીએ કે કેન્દ્રની અંદર ચાર પ્રોટોન છે, બરાબર, સોરી છ, ચાર ને નહીં છ, છ જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા પ્રોટોન હોય. તો કાર્બનના કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? છ. તો કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે ભાઈ? છ પ્રોટોન હશે, બરાબર. હવે સમજવા પ્રયત્ન કરજો, જો ચાર ઇલેક્ટ્રોન મેળવ, આ ચાર ઇલેક્ટ્રોન મેળવ તો ચાર ચાર બાહ્ય કક્ષમ કેટલા થઈ જાય? આઠ થઈ જાય, બરાબર. પરંતુ છ પ્રોટોન ધરાવતો પરમાણુ કેન્દ્ર માટે, છ પ્રોટોન ધરાવતો, તો છ પ્રોટોન ધરાવે છે એના માટે દસ ઇલેક્ટ્રોન એટલે કે ચાર વધારા ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ છે. હવે દસ ઇલેક્ટ્રોન કેટલે થશે? કેવી રીતે થશે ભાઈ? તો ટોટલ જુઓ, આઠ ને બે ચાર મેળવો તો આઠ થઈ જાય, આઠ ને બે કેટલા થાય? દસ. એટલે છ પ્રોટોન ધરાવતો જે કેન્દ્રમાં છે એના માટે વધારાના ચાર ઇલેક્ટ્રોન મેળવવા માટે મુશ્કેલ છે. એક હોય બે હોય તો ચાલે, પણ વધારાના ચાર ઇલેક્ટ્રોન મેળવો એટલે એને કુલ દસ ઇલેક્ટ્રોન થાય. તો ઇલેક્ટ્રોનની સંખ્યા દસ થઈ જાય અને પ્રોટોનની સંખ્યા છ થઈ જાય, તો આ એનું બેલેન્સ રહે નહીં. મિત્રો તમે જાણો છો દરેક તત્વની અંદર પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ સરખી હોય છે, એકાદમાં અપવાદ છે. બાકી બધા તત્વોની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કેવી હોય છે મિત્રો? સમાન હોય છે, સરખી હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રોટોન દસ છે, પ્રોટોન છ છે અને ઇલેક્ટ્રોન કુલ કેટલા થઈ જાય છે? દસ થઈ જાય છે, જે અશક્ય છે. ચલો ક્લિયર, મગજમાં બેઠો પહેલો મુદ્દો, બરાબર. કે ચાર ઇલેક્ટ્રોન જો મેળવવો હોય તો એનાયન એટલે કે ઋણ આયન બનાવી શકે છે, પરંતુ છ પ્રોટોન ધરાવતો કેન્દ્રમાં, છ પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્રમાં આ દસ ઇલેક્ટ્રોન, દસ એટલે છ આઠ બે, દસ ઇલેક્ટ્રોન કે વધારાના ચાર ઇલેક્ટ્રોન મેળવવા સમાવવા મુશ્કેલ છે. કો તો દસ બોલાય, કો તો આપણે વધારાના ચાર, કારણ કે છ તો ચાર ને બે છ તો છ, એટલે ચાર આવે દસ થઈ જાય ને, બરાબર, એ મુશ્કેલ થઈ શકે છે. એટલે પહેલો મુદ્દો કે ભાઈ કાર્બન બંધમાં સહસંયોજક બંધ ના બની શકે, બંધમાં બનાવવા માટે શું કરવું જોઈએ? તો બાહ્ય કક્ષાની સંયોજક ઇલેક્ટ્રોન મેળવવા શક્ય બનતું નથી. ચલો હવે ગુમાવવા માટે વાત કરીએ, મેળવવા માટે તો શક્ય નથી, હવે ગુમાવવા માટે શું થાય છે? તો નંબર બે જોવા, હું અહીંયા નંબર બે લખાડું છું, બરાબર. તો જુઓ, ચાર ઇલેક્ટ્રોન મેળવીને, સોરી ગુમાવીને સી પ્લસ ફોર એટલે કેટાયન એટલે ધનાયન બને છે. અહીંયા આપણે કેટાયન શબ્દ આવે, કયો આવે? કેટાયન, બરાબર. આ કેટાયન એટલે સી પ્લસ ફોર બને, અહીંયા ઇલેક્ટ્રોન શું થઈ જાય? ફક્ત બે જ રહે, કેટલા રહે? બે. ચાર ઇલેક્ટ્રોન ગુમાવશે, બરાબર. પરંતુ ચાર ઇલેક્ટ્રોન દૂર કરી તેના પરમાણુ કેન્દ્રમાં છ પ્રોટોન વડે આકર્ષાયેલા માત્ર બે ઇલેક્ટ્રોન સમાવા કાર્બનના કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. હવે મિત્રો અહીંયા સમજજો, કાર્બનની રચના શું થઈ. હવે કાર્બનની રચના અહીંયા જો, બરાબર, કેન્દ્રની અંદર પ્રોટોન કેટલા છે ભાઈ? છ છે. ન્યુટ્રોનની તટસ્થી વાત કરો આપણે, ન્યુટ્રોનની હાલ વાત કરતા નથી. પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? બે ઇલેક્ટ્રોન છે. ચલો બીજી કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ગુમાવી દીધા એને, શું કર્યા ભાઈ? ચાર ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, બીજી કક્ષા ખાલી થઈ ગઈ. તો આ છ ઇલેક્ટ્રોન આ બે ઇલેક્ટ્રોન આકર્ષણ બળ ધરાવે, કેન્દ્ર પર રહેલા પ્રોટોન, બરાબર. એટલે શું કહેવામાં આવે છે ભાઈ? તો છ પ્રોટોન વડે આકર્ષાયેલા માત્ર બે ઇલેક્ટ્રોન નો સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે, આ જે કેટાયન છે બે કાર્બન ધરાવતું બનાવવા માટે એના પુષ્કળ પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે, બને ખરો, ઉર્જાની વધુ જરૂરિયાત પડે. કેમ? અહીંયા સંતુલિત થતું નથી. પેલામાં શું થતું હતું? પ્રોટોન છ હતા, ઇલેક્ટ્રોન દસ થતા હતા, તો વધુ સમાવા, ચાર ને વધુ સમાવા માટે એ શક્ય ન હતું, બરાબર. અહીંયા શું થાય છે? તો જો ગુમાવ તો ફક્ત બે ઇલેક્ટ્રોન રહેશે, બરાબર. બાહ્ય કક્ષાના ચાર ઇલેક્ટ્રોન ગુમાવવા માટે, તેને કેટાયન બનાવવા માટે, બરાબર, કેન્દ્રમાં રહેલા છ ઇલેક્ટ્રોન એ બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહે? બે. એના સમાવા માટે મોટા ભાગની ઉર્જાની વધુ જરૂરિયાત રહે છે. આ ઇલેક્ટ્રોન જેને આકર્ષણ રાખવું હોય તો વધારે ઉર્જાની જરૂરિયાત રહે. તો લખવા પડી ગઈ, ખ્યાલ આવ્યો? ટૂંકમાં સંતુલિત હોવું જોઈએ, પ્લસ માઇનસ સંતુલિત હોવા જોઈએ. તો બે મુદ્દા જોઈ લીધા ભાઈ, કોના માટે જોયા? જો ઇલેક્ટ્રોન મેળવવા એના માટે પણ જોયું એટલે ઋણાયન જોયું, અને ઇલેક્ટ્રોન ગુમાવવા એટલે કેટાયન માટે પણ આપણે બીજો મુદ્દો જોયો. ચલો ક્લિયર મગજમાં? હવે આગળ જોઈએ. હવે કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે અથવા અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે. એનો મતલબ એવો થયો કે કાર્બનની અંદર ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવીને બંધ બનાવી શકશે નહીં, બરાબર. હવે કાર્બન જો બંધ ના બનાવવા તો સંયોજનો બને ખરા?
કાર્બન જો બંધ બનાવશે નહીં તો સંયોજનો બનશે નહીં બનાવ. તો એના માટે હવે કયો ઉપાય આવ્યો? આપણે પહેલા જોયું કે ભાઈ 4 ઇલેક્ટ્રોન મેળવશે તો શું પરિસ્થિતિ થાય છે, અને 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો શું પરિસ્થિતિ થાય છે, એ આપણે ચર્ચા કરી લીધી. અને આ પ્રશ્ન આવશે મિત્રો બે મુદ્દા વાળો, બરાબર. ગાઈડ ની અંદર છે પ્રશ્ન, જરા જોઈ લેજો, બરાબર. કાર્બનની કાર્બનમાં કેટાયન ઋણાયન શક્ય નથી, બરાબર, એ સમજાવો. તો કાર્બન ની અંદર આ તમારે બે મુદ્દાઓ સમજાવવાના છે, મેં સમજાવ્યું એ પ્રમાણે, બરાબર. ચલો એને આગળ વાત કરીએ. જો આ કાર્બનમાં જો ધનાયન ઋણાયન બનવાની જો શક્ય ના હોય તો એક બીજો ઉપાય છે, કયો? કે બીજા કાર્બન જોડે, એક કાર્બન બીજા કાર્બન જોડે, અથવા બીજા તત્વો એના સિવાયના જે તત્વો છે એના સાથે ભાગીદારી ઇલેક્ટ્રોન થી એ બંધ બનાવી શકે છે. કઈ ઇલેક્ટ્રોન થી? ભાગીદારી. હવે ભાગીદારી ઇલેક્ટ્રોન કઈ રીતે બના એ સમજાવું તમને. દાખલા તરીકે બે વ્યક્તિ છે, એક વ્યક્તિ જોડે 10 લાખ રૂપિયા છે અને બીજી વ્યક્તિ જોડે જમીન છે પણ પૈસા નથી. સમજી લેજો, જમીન છે, દુકાન છે પણ પૈસા નથી, બરાબર. એટલે એને ધંધો કરવો છે, પેલા એને ધંધો કરવો છે. હવે જો આ બે ભાગીદારો, આ બે વ્યક્તિ જો ભાગીદાર બને તો એકના જોડે પૈસા છે અને એકના જોડે દુકાન જમીન છે, તો એનો ધંધો ચાલુ થાય કે ના થાય? ચોક્કસ ચાલુ થશે. થશે મિત્રો, ખ્યાલ આવે છે? તો એને ભાગીદારી કરી કહેવાય. શું કરી કહેવાય? ભાગીદારી કરી કહેવાય. એટલે ફરીથી કહું છું કે એકના જોડે પૈસા ન હતા, દુકાન ને જમીન હતી, અને બીજાને જોડે પૈસા હતા પણ દુકાન ને જમીન નથી. જો પૈસા વાળો દુકાનમાં પૈસા નાખી દે તો ધંધો સાનો કરે, અને જો દુકાન વાળો શું કરે ભાઈ, દુકાન વાળો પૈસા રોકી દે, હા, તો પછી એનું ટર્ન ઓવર કેવી રીતના થાય? હા, પૈસા વાળો જમીન વાળો જો દુકાન વેચી મારે તો ધંધો કેવી રીતના થાય? એટલે પૈસા ભેગા કરવા માટે કઈક તો કરવું પડે ને. એટલે આ શું કરશે? બંને ભાગીદારી કરશે. ભાઈ તું પૈસા લાય, તારો ભાગ, હું દુકાન લાવું તો મારો વેપાર, અને એ પ્રમાણે બંનેનો ધંધો જોડે ચાલુ થશે. એટલે ભાગીદારી બંધ કહેવાય. એટલે આ કાર્બન શું કરશે ભાઈ, કે ભાઈ બીજા કાર્બન સાથે અથવા બીજા તત્વ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એ સહસંયોજક બંધની રચના કરશે. એ બંધની રચના કરશે, સહસંયોજક બંધની. ચલો એની વિશે આપણે ચર્ચા કરીએ. આવો મિત્રો, સમજવા માટે હું ધીમે ધીમે ચલાવું છું, બરાબર, સમજી લેજો, બરાબર. આ પાઠ થોડોક સમજવા જેવો હોય છે, એટલા માટે ધીમે ધીમે પોઈન્ટ લઉં છું, નકર આમ તો બહુ ઝડપથી લઈએ તો ખબર નહીં પડે. જો કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે અથવા અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ. માત્ર કાર્બન જ નહીં, અન્ય અનેક તત્વોના આ પ્રકારે ઇલેક્ટ્રોન ભાગીદારી કરીને અણુઓ બનાવે છે. એટલે કાર્બન ને એવું જરૂર નથી મિત્રો, કાર્બન સિવાય બીજા ઘણા તત્વો એવા છે કે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સંયોજનો બનાવે છે. ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુમાં બાહ્ય કક્ષાના પરમાણુઓ, બરાબર, ભાગીદારી પામતા જે તત્વો છે મિત્રો, બરાબર, એ બંને પરમાણુમાં બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન હોય છે અને બંને પરમાણુમાં નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોડી જાય છે. કેવી રીતે ભાગીદારી થાય છે હું સમજાવું તમને. તો બાહ્ય કક્ષાની અંદર આપણે જે કાર્બનની વાત કરી, કાર્બનમાં 2 અને 4, તો અહીંયા 4 ખૂટા છે, 4 ઇલેક્ટ્રોન એ મેળવવા પ્રયત્ન કરશે. કારણ કે હું કહું કાર્બન, તો કાર્બનમાં હંમેશા બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન, આની તો વાત થાય જ નહીં, એ તો સંપૂર્ણ ભરેલો છે. તો કાર્બનમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો અષ્ટક પ્રાપ્ત કરવા માટે કેટલા જરૂર પડે? 4 ઇલેક્ટ્રોન, બરાબર. 1, 2, આ 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન, 4 ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે 4 હાઇડ્રોજન હું લાવું, 4 હાઇડ્રોજન, હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન 1-1 છે મિત્રો, તો એવા 4 હાઇડ્રોજન લાવું તો 4 માં 1-1 હાઇડ્રોજન હશે. તો આ 4 હાઇડ્રોજન આ કાર્બનની આજુબાજુ અહીંયા એક બંધ બનાવશે, અહીંયા એક બીજો બંધ બનાવશે, અહીંયા બીજો એક બંધ બનાવશે, અહીંયા બીજો બંધ બનાવશે, આ બધા બંધ બને, બરાબર. આમ એવું કહેવાય, આ રચના આ રીતે બોલી શકાય. ચલો હાઇડ્રોજન ના ઇલેક્ટ્રોન કેટલા જરૂર પડે ભાઈ? બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1 જ છે. તો હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી હોય, હિલિયમ જેવી રચના, તો એના કેટલા ઇલેક્ટ્રોન જરૂર પડે? 2 ઇલેક્ટ્રોન. તો એને શું કરવું પડે? 1 ઇલેક્ટ્રોન મેળવવું પડે. તો આ કાર્બન 1 ઇલેક્ટ્રોન મેળવી દે તો હાઇડ્રોજન ના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ પણ હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન મેળવે તો 2, આ પણ 2, આ પણ 2. તો આ રીતે હાઇડ્રોજન સંતોષ થઈ ગયો. હવે કાર્બન માટે શું થયું? તો કાર્બન માટે જોવો મિત્રો, જોઈ લો, 2 અને 2, 4 અને 2, 6 અને 2, 8,
કાર્બન પર સંતોષ થઈ ગયો, કાર્બન ના 8 થઈ ગયા બરાબર, તો આની અંદર કાર્બન 4 હતા એની જગ્યાએ 8 થઈ ગયા, હાઇડ્રોજન નો પણ સંતોષ થયો એટલે અહીંયા CH4 કયો બંધ બન્યા, CH4 કયો બંધ બનશે, CH4 જે કાર્બન નું સૌથી સરળ સંયોજન છે એને આપણે મિથેન કહીએ છીએ, શું કહીએ છીએ ભાઈ, મિથેન. ચલો ક્લિયર, ખબર પડી ભાઈ? આ તમને એક ઉદાહરણ આપ્યું. તો મિત્રો અંદર જુઓ તો બંને પરમાણુ બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન જે હોય એ બંને પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. ચલો હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, નિષ્ક્રિય વાયુ પ્રાપ્ત કરી લીધો, હાઇડ્રોજન માં એક જ ઇલેક્ટ્રોન છે તો નિષ્ક્રિય વાયુમાં હિલિયમ આવે એનો નજીકનો, હિલિયમ માં 2 ઇલેક્ટ્રોન છે એટલે નિષ્ક્રિય છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે નિષ્ક્રિય કહેવાય ને બરાબર. હવે એ નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરી લે છે દરેક હાઇડ્રોજન, અને જે કાર્બન છે એ બાહ્ય કક્ષામાં અષ્ટકવ્રતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે તો એને અષ્ટકવ્રતા પ્રાપ્ત થઈ ગઈ, તો નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તે પ્રયત્ન કરે છે. બંને કાર્બનના સંયોજનો તરફ જતા પહેલા ચાલો આપણે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી રચાતા કેટલાક અણુઓ તરફ નજર રાખીએ. આ પ્રકારે રચાતો સૌથી સાદો અણુ હાઇડ્રોજન છે. તમે પહેલા શીખી ગયા છો તે પ્રમાણે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે એના આધારે અહીંયા આપણે કરેલું છે. તેથી હાઇડ્રોજનની તેની કે કક્ષા ભાઈ આપણને ખબર છે કક્ષાઓ કઈ આવા? હા ભાઈ, હા આ પહેલી કક્ષા, આ પરમાણુ કેન્દ્ર, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. કઈ કઈ કક્ષા આવો ભાઈ? કે, એલ, એમ અને એન. કે માં 2, એલ માં 8, 18 અને 32. યાદ આવે છે ભાઈ? ચાર કક્ષાઓ હોય, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાવી શકે, બીજી કક્ષામાં એલ 8 વધુમાં વધુ 8, ત્રીજીમાં વધુ વધુ 18 અને ચોથીમાં 32 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા ધરાવે છે. કક્ષા એટલે કોષ પણ કહેવાય બરાબર. તો અહીંયા હાઇડ્રોજનની કક્ષાની અંદર એક જ ઇલેક્ટ્રોન છે એટલે એક જ ઇલેક્ટ્રોન ભરાશે. હવે કે કક્ષાને ભરવા માટે તે વધુ એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે બરાબર. તેથી બે હાઇડ્રોજન બરાબર, બે હાઇડ્રોજન જો ભેગા થાય બરાબર તો તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હાઇડ્રોજનનો અણુ H2 બનાવે છે. કયો બનાવે છે ભાઈ? H2. અહીંયા આપણે CH4 ની રચના મેં બતાવી છે એ રીતે H2 ની રચના પણ થઈ શકે છે. મિત્રો જુઓ અહીંયા નીચે જગ્યા છે, હું સમજાવું છું. હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે વત્તા આ હાઇડ્રોજન જોડે પણ એક ઇલેક્ટ્રોન છે, આના ઇલેક્ટ્રોન હું અલગ બતાવું આ રીતે બરાબર. તો આ હાઇડ્રોજનનો પણ એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે, આ હાઇડ્રોજનનો પણ એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તો આ બંને ભેગા થઈને બરાબર H આ ચોકડી આ વચ્ચે સહસંયોજક બંધ, તો આના 2 થઈ ગયા, આના પણ 2 થઈ ગયા એટલે H2 અણુ બને. શું બને? H2 અણુ. શું બને મિત્રો? H2 અણુ બનશે. ચલો ખબર પડી ગઈ. જે કોના કોના જેવી રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે ભાઈ? હિલિયમ જેવી. કોના જેવી? હિલિયમ, HE બરાબર. જે તેની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે અને તેનું નિરૂપણ ટપકા અથવા ચોકડી કરીને સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ છીએ. મિત્રો એટલે ઇલેક્ટ્રોન ચોકડી અથવા ટપકું કરીને આપણે દર્શાવી શકીએ છીએ. બેને અલગ અલગ કરવા માટે મેં ચોકડી એકમાં કરી ને એકમાં ટપકું કર્યું. બેમાં સમાન કરશે તો બી ચાલે, ચોકડીમાં જો બંનેમાં સમાન આપ્યું છે બરાબર. થઈ ગયું ભાઈ? તો આ રીતે જે ઇલેક્ટ્રોન મળ્યા આ વચ્ચે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કહેવાય. શું કહેવાય? ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન કહેવાય. શું કહેવાય? ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન બરાબર. અને આ બે વચ્ચે આ રીતે બંધ બનશે, H બંધ H બરાબર. હવે જો ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોન જોડ બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલ બંધ રચે છે. એકલ બંધ આકૃતિ 4.2 માં એટલે અહીંયા આપણે દર્શાવી છે બરાબર, અને ચોપડીમાં નીચે પણ છે. એ પરમાણુ વચ્ચે રેખા દ્વારા રજૂ કરી શકાય છે H બંધ H છે ને, H બંધ H. ઓકે બરાબર. હવે ક્લોરીન ના કાર્બન પરમાણુ રચના કરીએ. હવે ક્લોરીન નો કાર્બન પરમાણુ કેટલો છે ભાઈ? 17. તો તેની ઇલેક્ટ્રોન રચના અને તેના સંયોજકતા શું થશે? તો ક્લોરીન પરમાણુની અણુ Cl2 રચના કરે છે. શું તમે આ અણુ ઇલેક્ટ્રોનની બિંદુની રચના દોરી શકો છો? ધ્યાન રાખો કે માત્ર સહસંયોજક કક્ષાના ઇલેક્ટ્રોનનું નિરૂપણ કરવાની આવશ્યકતા હોય છે બરાબર. ચલો હવે અહીંયા સહસંયોજકતા ઇલેક્ટ્રોન કયા કહેવાય? મેં તમને કહ્યું હતું બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એટલા જ દર્શાવવાના, આપણે આ આગળના ઇલેક્ટ્રોન દર્શાવવાની જરૂર રહેતી નથી. હવે ક્લોરીનનો અણુ બનાવીએ. ચલો Cl2 આ તો આપણે જુદા જુદા અણુ લીધા, આ સમાન અણુ છે.
તો સમાન અણુ વચ્ચે કઈ રીતે બંધ બને છે એ પહેલા શીખવી લઈએ. ચલો અહીંયા સમાન અણુમાં છે સરળ સંયોજક બંધ કઈ રીતે બને છે તો ક્લોરીન. ચલો ક્લોરીનમાં કેટલા ઇલેક્ટ્રોન રત્તા છે, પહેલા ક્લોરીન ની ઇલેક્ટ્રોન રત્તા હું અહીંયા લખું. ક્લોરીનમાં 17 છે, 2 8 અને 7 કેટલા છે, 2 8 અને 7 હું અહીંયાથી દર્શાવું એટલે તમને ખબર પડે. તો ક્લોરીનમાં બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા આવે ભાઈ, 7. તો 7 ઇલેક્ટ્રોન ભાગીદારી કરી એની અષ્ટક રચના પૂરી કરવાની હોય છે, બરાબર. તો જો મિત્રો ક્લોરીનમાં કેવી રીતે થાય છે, તો બાહ્ય કક્ષાની અંદર 1 2 3 4 5 6 અને 7 7 ઇલેક્ટ્રોન થઈ ગયા, બરાબર. આ બાજુ એક બતાવો. ચલો આના અષ્ટક પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન ખૂટે છે, આના અષ્ટક પ્રાપ્ત કરવા માટે શું કરે છે ભાઈ, એક ઇલેક્ટ્રોન ખૂટે છે. એ રીતે બીજો ક્લોરીન લઈએ, બીજા ક્લોરીનમાં પણ આ જ ઇલેક્ટ્રોન રચના આવવાની, બરાબર. ચલો હું આને જુદી જુદી રીતે બતાવું, 1 2 3 4 5 6 અને 7. તો આના પણ એક ઇલેક્ટ્રોન ખૂટે છે, તો આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય ભાઈ, સહસંયોજક બંધ બનશે અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી બનશે. અને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનતા બંધને સહસંયોજક બંધ કહેવાય. કયો બંધ કહેવાય, સહસંયોજક બંધ. તો જુઓ મિત્રો આ ક્લોરીન આ બધું ગોઠવી દઈએ, હવે અહીંયા આપણે કયો બંધ આવે, અહીંયા, બરાબર. આ ક્લોરીન હું અલગ અલગ લઉં છું ઇલેક્ટ્રોન લઉં છું તમને ખબર પડે એટલા માટે બધું ચોકડી ચોકડી નથી કરતો, એકમાં ચોકડી કરું છું એકમાં ટપકા દર્શાવું છું. તો મિત્રો જુઓ અહીંયા આપણો આ જે બંધ બન્યો આ સિંગલ બંધ બનશે, બરાબર. એક ઇલેક્ટ્રોન આનો અને એક ઇલેક્ટ્રોન આનો, તો આ બે ઇલેક્ટ્રોન આના પણ કહેવાય, આ બે ઇલેક્ટ્રોન આના પણ કહેવાય, બાકીના ઇલેક્ટ્રોન પોતાના જોડે છે, બરાબર. તો જુઓ મિત્રો આ ક્લોરીન ના કેટલા ઇલેક્ટ્રોન થયા, તો જુઓ તમે જોઈ શકો છો, 2 2 4 2 6 2 8. આ ક્લોરીન ના કેટલા ઇલેક્ટ્રોન થયા, 2 2 4 2 6 2 8. તો આ ઇલેક્ટ્રોન ભાગીદારી કહેવાય, શું કહેવાય, ઇલેક્ટ્રોન ની ભાગીદારી. એને ટૂંકમાં સીએલ સિંગલ બંધ સીએલ એટલે એને સીએલ ટુ કહેવાય, શું કહેવાય, સીએલ ટુ અણુ. ચલો આ રીતે પરીક્ષામાં પૂછાય, બરાબર. તો ભાઈ ક્લોરીન ના અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે સીએલ ટુ અણુની ઇલેક્ટ્રોન રચના ભાગીદારી બંધ સમજાવો, તો તમે આ રીતે દોરીને સમજાવી શકો છો ને, ખ્યાલ આવે છે ભાઈ, યસ કે નો, ઓકે, બરાબર. બધું ખબર ના પડે પૂછજો, બહુ સરળ છે, ખાલી સમજવાનું છે. ઇલેક્ટ્રોન તમને ખબર હોવી જુઓ, ક્લોરીન પૂછ્યું તો ક્લોરીન ના કુલ ઇલેક્ટ્રોન સંખ્યા કેટલી, 17, એ ખબર હોવી જુઓ, બરાબર. તો જ તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો છો. બાહ્ય ફક્ત બાહ્ય કક્ષાના જ ઇલેક્ટ્રોન બતાવવાના છે, અહીંયા 2 8 10 ઇલેક્ટ્રોન આપણે બતાવ્યા નથી. બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન 7 છે, એ 7 જ અહીંયા ભાગી વાત કરવાની, બીજી કોઈ ભાગી વાત નહીં કરવાની. 7માં એક ખૂટો છે, આમાં એક ખૂટો છે, તે બે વચ્ચે બંધ બની ગયો, એટલે સીએલ બંધ સીએલ, સીએલ ટુ અણુ કહેવાય. બોલો ખ્યાલ આવી ગયો બધાના, ખબર પડી ગઈ દરેક જણના. સંયોજક શું, સંયોજક બેટા, સહસંયોજક કોને કહેવાય, હજી એ પોઈન્ટ હજી આવ્યો જ નથી. પણ મેં તમને જણાવી દીધું કે ભાગીદારીથી બનતા જે બંધ છે એ બંધને સહસંયોજક બંધ કહેવાય, એવું 9મા 10મા આવી ગયેલું છે, બરાબર. આ જે બંધ બને ને એ બંધને જ સહસંયોજક બંધ કહેવાય, ખબર પડી. તો ટૂંકમાં એટલે સહસંયોજક બંધ કોને કહીશું, તો જે ઇલેક્ટ્રોનમાં અથવા જે તત્વોમાં ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એવા બંધને સહસંયોજક બંધ કહેવાય. આ સીધું વસ્તુ છે, ઓકે, બરાબર. ચલો એ રીતે આપણે ઓક્સિજનના કિસ્સામાં જોઈએ, ઓક્સિજન ઓક્સિજનના કિસ્સામાં પણ ચર્ચા કરીએ. ચલો O2, આ તમે પછી વિડીયો જયારે લોન્ચ થઈ જાય ત્યારે તમે લખી કાઢજો આ બધું જે હું આ બોર્ડ ઉપર લખું છું એ પછી નોટ ની અંદર થી ઉતારી લેજો. અત્યારે ઉતારવાની જરૂર નથી, અત્યારે ફક્ત સમજો. પણ જયારે વિડીયો ફરીથી જુઓ ને તમે, બે વખત વિડીયો જોઈ જ લેવાના ભાઈ, એટલે જેના કારણે તમને ઉતાર સ્ટોપ કરી અને તમે ઉતારી શકો છો. વિડીયો ત્યાં ઉભો રહેશે, અહીંયા નહીં ઉભો રહો, ઓકે બેટા, ટાઈમ બગડે ના કરતા થોડુંક કામ થાય. ચલો હવે ઓક્સિજન નું આપણે વાત કરીએ, ઓક્સિજન નો પ્રમાણ ક્રમાંક કેટલો છે કોને યાદ છે ભાઈ, ઓક્સિજન નો પ્રમાણ ક્રમાંક કેટલો છે ભાઈ, કોને યાદ છે, બોલો, કોઈને યાદ નથી, 8, કેટલો છે, 8, એટલે 2 ને 6 ઇલેક્ટ્રોન આવે, બરાબર. 2 ને 6 8 થઈ જાય ને, તો બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા ભાઈ,
इलेक्ट्रॉन आया तो आमाथी ओटू अणु कई रीतना बने छे, भागीदारी बंद बनी कई रीतना बने छे ए आपणे જોવાનું છે। તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે? જો ક્લોરીનમાં એક જ ઇલેક્ટ્રોનની જરૂરિયાત હતી તો ક્લોરીનમાં એક જ બંધ બને, અહીંયા આપણે બે ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે એટલે બે બનશે એટલે દ્વિબંધ બનશે। એટલા બંધ બનશે દ્વિબંધ। તો ઓક્સિજનમાં જોવો મિત્રો, ઓક્સિજનમાં જો હું તમને બતાવું છું, ઓક્સિજન છે, ઓક્સિજન ની અંદર કેટલા ઇલેક્ટ્રોન બાહ્ય છે? છ। તો બે બે ચાર બે છ વત્તા બીજો ઓક્સિજન લાવું, એક બે ત્રણ ચાર પાંચ છ, આ બે વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે આ બે વચ્ચે, બરાબર? ભાગીદારી બંધ અહીંયા બંધ બનશે, અહીંયા બંધ બનશે, બરાબર? તો જુઓ મિત્રો, જો આ બે બે ચાર બે છ, બે બે ચાર બે છ, આ એક બંધ આ બે બંધ થયા ભાઈ। હા હવે તમે કહી શકો છો કેટલા ઇલેક્ટ્રોન છે આને? હા તો જુઓ આ રીતે, બરાબર? તો આના બે બે ચાર બે છ સાત આઠ, આ બે આના અને આ બે આના ગણાય ને ભાગીદારી બંધ બની। હવે જો હું તમને ઉદાહરણ સમજાવું, બરાબર, મેં પેલું ઉદાહરણ આપી દીધું તમને કે ભાઈ એક વ્યક્તિ જોડે પૈસા છે અને જગ્યા નથી દુકાનની, અને એક વ્યક્તિ જોડે દુકાન છે પણ પૈસા નથી ધંધો કરવા માટે। હવે આ બે ભેગા થાય, બરાબર, ત્યાં દુકાન પર બેસે, હવે વારા ફરતી બેસવાના, જોડે તો કઈ બેસશે નહીં। હા હવે તમે કઈ ખરીદી કરવા જાય, તમે ઓળખતા હોય તો તમે પૂછો કે આ દુકાન કોની અથવા આ કોની, તો એ વખતે એ વ્યક્તિ એમ ના બોલવું જોઈએ કે આ દુકાન મારી છે, એવો શબ્દ ના આવે, એવું શું અમારી છે, આ ધંધો પણ મારો છે, અમે ભાગીદારી કરી છે એનું છે, પછી એમ કે ભાઈ મારી દુકાન છે ને પેલા તો ખાલી પૈસા હતા, તો પછી ઝઘડા ચાલુ થઈ જાય તો બંધ ના રહે, પછી લોબા સાહેબ બંધ શું થઈ જાય, તૂટી જાય, એટલે ભાગીદારી તૂટી જઈ કહેવાય। હા ઘણી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ ને કે ભાગીદારી તૂટી જાય છે એટલે બંધ ધંધા પડી ભાગે છે। મિત્રો એ ના થાય, ધંધામાં રૂસું રહેવું જોઈએ કે ભાઈ પેલા દુકાન આપી પેલા પૈસા આપ્યા છે, બંને વસ્તુ સરખી કાઢી છે, 50-50% ના ભાગીદારી છે, તો પૈસા વાળો એમ ના કેવું જોઈએ કે ભાઈ આ દુકાન મારી જ છે અથવા બરાબર પૈસા મારા છે, એવું ના કહેવું, આ અમારી મિલકત છે, સંયુક્ત મિલકત છે, એ દુકાન પણ મારી છે પૈસા પણ મારા છે। પેલો ભાઈ પણ એમ કે આ દુકાન પણ મારી છે, કારણ કે મારું કરીને રહવું પડે તો ભાગીદારી ચાલે। એ રીતે ઓક્સિજન અહીંયા જુઓ મિત્રો, ઓક્સિજન ની અંદર બે બે ચાર બે છ ઇલેક્ટ્રોન હતા અને એક એક ઇલેક્ટ્રોન જોડાઈ અને દ્વિબંધ બને છે, બરાબર? આ બંધ આ રીતે બનશે મિત્રો, ઓક્સિજન દ્વિબંધ ઓક્સિજન આ રીતે બને, અને આના આપણે ઓટુ કહેવાય, શું કહેવાય? ઓટુ અણુ। બોલો ખબર પડી ગઈ? બોલો ખબર પડી ભાઈ? યસ કનો? હા આ બધું પછી વિડીયો સ્ટોપ કરી પછી ઉતારી લેજો બેટા, હા હા ને, બરાબર, ખ્યાલ આવે છે ને? તારે અત્યારે નથી ઉતારવાનું, જયારે રેકોર્ડેડ લેક્ચર તમને જોવા મળી જશે, બરાબર, ચાર કલાક પાંચ કલાક પછી આવી જાય છે, તો એ વખતે તમે જોઈ અને આ જોઈ લેજો, ફરી એક વખત જોવા મળી જશે અને તમને, બરાબર, ઓકે બેટા। હવે એ જ રીતે એન ટુ બંધ બતાવ્યો છે, એન ટુ એની પણ ચર્ચા કરી લઈએ, એન ટુ બંધ ની નાઇટ્રોજન, નાઇટ્રોજન બંધ ની ચર્ચા કરીએ, એન ટુ। તો નાઇટ્રોજન માં કેટલા પરમાણુ પ્રમાણ છે ભાઈ? તો સાત છે, કેટલા છે? સાત, બે ને પાંચ સાત થાય ને, બરાબર? ચલો તો મિત્રો અહીંયા બાહ્ય કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન છે, તો પાંચ હોય તો અષ્ટક પ્રાપ્ત કરવા માટે કેટલા ખૂટા? ત્રણ, એટલે ત્રણ ઇલેક્ટ્રોન મેળવશે, એટલે ત્રણ ઇલેક્ટ્રોન ની ભાગીદારી, જેટલા ખૂટ એટલા ની ભાગીદારી થાય। ચલો ક્લિયર મગજમાં? તો એન ટુ અણુ બનાવવા માટે અહીંયા જુઓ નાઇટ્રોજન, તો નાઇટ્રોજન ના અહીંયા હું પાંચ ઇલેક્ટ્રોન બતાવું છું, એક બે ને ત્રણ, જેટલા બંધ બનાવવાનો એટલા આ બાજુ બતાવવાના, બાકીના ઉપર નીચે બતાવવાના, ઓકે? તો બે ને ત્રણ પાંચ થઈ ગયા, બીજો એન લાવું, એના એક બે ત્રણ ચાર પાંચ, બોલો થઈ ગયું? હા પડી। હવે આ બે વચ્ચે ભાગીદારી થાય, તો એક બે ત્રણ, એક બે ત્રણ, આ એક બંધ, બે બંધ અને ત્રણ બંધ, જેટલા ઇલેક્ટ્રોન ખૂટ એટલાની ભાગીદારી થાય ભાઈ। હા તો જુઓ મિત્રો, જોઈ શકો છો અહીંયા, હા કેટલા બંધ બન્યા ભાઈ? એમની વચ્ચે ત્રણ બંધ, ત્રિબંધ કહેવાય, અને આ રીતે એન ટુ અણુ બને, શું બને છે? એન ટુ અણુ બને છે,
બરાબર, તો જોઈ શકો છો 3 3 6 7 8, 3 3 6 7 8 બંનેના 8 8 થઈ ગયા ને. હા એટલે એન્ટોનું આ રીતે ઇલેક્ટ્રોન તાલે તમને પરીક્ષાની અંદર ટીક કરજો આ પ્રશ્ન. તો કોઈ ભી પૂછાય, સીએલ ટુ પૂછાય, ઓ ટુ પૂછાય, એન ટુ પૂછાય, મેં તમને બધી જ રચનાઓ સમજાવી. ચલો ખબર પડી ભાઈ, ખ્યાલ આવે છે ભાઈ? બરાબર, ચોપડીમાં જોઈ શકો છો તમે, ઓક્સિજન પતી ગયું, નાઇટ્રોજન પતી ગયું, બરાબર. હા હવે એમોનિયા અણુની વાત કરીએ, NH3, એટલાથી બાકી છેલ્લા બે ફકરા જુઓ. બરાબર, 5 નંબર 69 ઉપર, 60 ઉપર, સોરી 60 ઉપર આપણે છેલ્લા બે ફકરા જોઈએ. જોયું મિત્રો કેટલું બધું ધીમું ધીમું ચાલ્યું. હા આજે 45 મિનિટ થવાય, છતાં પણ હજી તો આપણે બંધમાં જ પડ્યા છે, એક જ ટોપિકમાં પડ્યા છે. પણ વાંધો નહીં, કારણ કે એ ટોપિક સમજવો જરૂરી છે. એ ના સમજ પર આપણે દોરાવી દઈએ તો પછી સમજવાનું કોઈ મતલબ નથી, પછી કોઈ આપણને ખબર પડે નહીં. બરાબર, તો જો મિત્રો, એમોનિયા અણુ NH3 સૂત્ર ધરાવે છે. શું તમે આ અણુ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો છો? જે તમારા ચારેય પરમાણુ કેવી રીતે નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરે છે તે દર્શાવી શકે. અણુ એકલ બંધ ધરાવશે, દ્વિબંધ ધરાવશે કે ત્રિબંધ? ચલો હવે NH3 ની વાત કરીએ. અહીંયા તો તમને અહીંયા N2 O2 Cl2 સરખા સરખા અણુ માટે વાત કરી, પણ NH3 માટે એટલે એનું તો અહીંયા બે ઇલેક્ટ્રોન રચના લખી છે. હાઇડ્રોજન રચનામાં કેટલા આવે? એક જ ઇલેક્ટ્રોન આવે. તો એક ઇલેક્ટ્રોન વાળું ગુમાવો તો મેળવ. અહીંયા 5 ઇલેક્ટ્રોન છે, અહીંયા 1 ઇલેક્ટ્રોન છે. ચલો મિત્રો, અહીંયા આપણા નાઇટ્રોજન છે, નાઇટ્રોજનમાં 3 બંધ ખૂટશે ને. નાઇટ્રોજનમાં કેટલા બંધ ખૂટે છે મિત્રો? 3. હાઇડ્રોજનમાં કેટલા બંધ ખૂટે? 1 જ, કારણ કે હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન મેળવી રહ્યો, ઇલેક્ટ્રોન જતા થઈ જાય. તો આપણે અહીંયા હાઇડ્રોજન તો 1 જ જરૂર છે, અહીંયા 3 જરૂર છે. તો આપણે શું કરવું પડે? 3 હાઇડ્રોજન લાવવા પડે. કેટલા હાઇડ્રોજન લાવવા પડે? 3 હાઇડ્રોજન. બરાબર, તો મિત્રો અહીંયા જુઓ, આ 1 હાઇડ્રોજન, આ 2 હાઇડ્રોજન, આ 3 હાઇડ્રોજન. બરાબર, આ રીતે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થશે મિત્રો. આમ લખો અથવા આમે લખાય મિત્રો. બરાબર, આ બે એક બાજુ લખો, આ 1 2 3, અહીંયા 1 હાઇડ્રોજન આવી ગયો, અહીંયા 1 હાઇડ્રોજન આવી ગયો, અહીંયા 1 હાઇડ્રોજન આવી ગયો. બરાબર, આમ દર્શન. બરાબર, તો જો મિત્રો આ 1 બંધ બન્યો, આ બીજો ને ત્રીજો, 3 બંધ થઈ ગયા. આ હાઇડ્રોજન ને 2 ઇલેક્ટ્રોન મળી ગયા ભાઈ, આ હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન મળી ગયા, આ હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન મળી ગયા. જયારે નાઇટ્રોજન કેટલા ઇલેક્ટ્રોન મળી જાય જોઈ લો, 2 2 4 2 6 2 8, તો NH3 થાય. કયો બંધ બને? આ રીતે 1 2 3, એક એક બંધ બનશે. બધા જોડે કેટલા બંધ બનશે? સિંગલ બંધ બનશે, અને એમાંથી અણુસૂત્ર NH3 થાય. શું થાય? NH3, જેને એમોનિયા અણુ કહેવાય. શું કહેવાય છે? એમોનિયા. શું કહેવાય? NH3 ને આપણે શું કહીએ છીએ? એમોનિયા. ચલો ખબર પડી ગઈ ભાઈ, પરીક્ષામાં પૂછાય તો આવડે ને. હવે આ ખ્યાલ આવ્યો ભાઈ? યસ કે નો? ઓકે, બરાબર. તો આપ તમારે પ્રેક્ટિસ કરવી પડે ભાઈ, એમને તમે જોઈ ના સમજી લેતા કે આવડી ગયું. તમે દરેકે દરેક રચના તમે પછી વિડીયો જોઈને ઉતારજો અને સમજજો. બરાબર, અને પછી મૂઢા કરવા પ્રયત્ન કરજો તો આવડશે. બરાબર, એમને ખાલી કરવા ખાતે સાહેબ એક બતાવી દીધું એટલે પૂરું ના થઈ જાય. ઓકે મિત્રો, મિથેનની રચના બતાવી દીધી. બરાબર, હવા આવે છે જુઓ. બરાબર, જે કાર્બન નું સંયોજન છે, મિથેન કોનું સંયોજન છે? કાર્બન નું, મિથેન ની શોર્ટકટ આ કહેવાય. બરાબર, સૌથી સાદામાં સાદો સંયોજન કાર્બન નો કયો? મિથેન. મિથેન ની શરૂઆત થાય. બરાબર, તો જો કાર્બન સંયોજન છે, મિથેન ના બળતણ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ટીકલજો, મિથેન નો બળતણ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બરાબર, તેમજ તે બાયોગેસ અને કોમ્પ્રેસ નેચરલ ગેસ, બાયોગેસ ખબર છે મિત્રો, અને કોમ્પ્રેસ નેચરલ ગેસ CNG, બરાબર, એના મુખ્ય ઘટક છે. મુખ્ય ઘટક કહું છું, એ પોતે અંદર ઘટક તરીકે વર્તે છે. બરાબર, તમે જાણો છો કે હાઇડ્રોજન ની સંયોજકતા 1 છે, બાહ્ય કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન છે, સંયોજકતા કેટલી કહેવાય? 1 છે. કાર્બન ની ચતુર્થ સંયોજક છે, કારણ કાર્બન ચતુર્થ સંયોજક છે. આપણે અહીંયા જોઈ શકીએ છીએ કાર્બન ની અંદર બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, 4
ઇલેક્ટ્રોન મેળવવા પણ ખરો અને ગુમાવવા પણ ખરો, એટલે ચાર બંધની જરૂરિયાત છે. ચતુસંયોજક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, કારણ કે ચાર સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે, માટે એને ચતુસંયોજક આ પૂછાય. કાર્બન ચતુસંયોજક તરીકે ઓળખાય છે કારણ કે કાર્બન ની ઇલેક્ટ્રોન રચના બે અને ચાર છે, બાહ્ય કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન છે, તો ચાર ઇલેક્ટ્રોન મેળવવા પણ ખરો અથવા ચાર ઇલેક્ટ્રોન ગુમાવવા પણ ખરો, બરાબર, માટે એને ચતુસંયોજક ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, કહી શકાય ને, બરાબર. હવે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી હોય તો કાર્બનમાં ચાર પરમાણુ સાથે દર્શાવ પ્રમાણે ભાગીદારી, ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરવી પડે. તો અહીંયા કઈ રીતે ભાગીદારી થાય છે ફરી જોઈ લો, હું તો બતાવી છે, છતાં બી ફરી તમારે ચેક કરવું હોય તો કરી શકો છો. અહીંયા જો સી એચ ફોર ની રચના જોઈએ, ચલો કાર્બનમાં બાહ્ય કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે ભાઈ, ચાર, ચાર ઇલેક્ટ્રોન દર્શાવવા છે, એક બે ત્રણ ચાર, કેટલા હાઇડ્રોજન જરૂર પડશે, એક એક ઇલેક્ટ્રોન એક કામ કરો, નામ બતાવો ને, આ રીતે બતાવો, એક એક ઇલેક્ટ્રોન બતાવો. હવે ચાર ઇલેક્ટ્રોન રચના જરૂર છે એટલે ચાર હાઇડ્રોજન જરૂર પડશે, બરાબર, તો એક હાઇડ્રોજન, બે હાઇડ્રોજન, ત્રણ હાઇડ્રોજન, ચાર હાઇડ્રોજન, બરાબર. તો કાર્બનમાં અહીંયા આપણે એક ઇલેક્ટ્રોન સાથે એક હાઇડ્રોજન જોડાશે, એક કાર્બનમાં ઇલેક્ટ્રોન સાથે બીજો હાઇડ્રોજન, બરાબર, બીજા કાર્બન સાથે ત્રીજો હાઇડ્રોજન, ચોથા સાથે ચોથો હાઇડ્રોજન, બરાબર. તો આ હાઇડ્રોજનમાં એક બે ત્રણ અને ચાર થઈ ગયો. અને કાર્બન ની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો આ રીતે, બરાબર, ચલો ઓકે, ખબર પડી, બે બે ચાર બે છ થઈ ગયો. અને સી એચ ફોર કહેવાય, શું કહેવાય, બરાબર, કાર્બન હાઇડ્રોજન સાથે એકલ એકલ બંધ બનાવે છે, સી એચ ફોર ની રચના કરે છે. કઈ રચના કરે છે ભાઈ, મિથેન, જે બળતણ તરીકે વપરાય છે, બાયોગેસ અને સીએનજી ની અંદર મુખ્ય ઘટક તરીકે ઉપયોગ થાય છે એનો, બરાબર, જે આપણે જોઈ ગયા. ખ્યાલ આવ્યો ભાઈ? હવે જો બાજુમાં ફકરો જુઓ, એવા બંધ કે જે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીથી બનેલો હોય છે તેને સહસંયોજક બંધ કહે છે. ચલો સહસંયોજક બંધ કોને કહેવાય, કે જે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ ની ભાગીદારી બનેલી હોય. ચલો ઇલેક્ટ્રોન યુગ્મ એટલે આ યુગ્મ કહેવાય, એક જોડકું કહેવાય ને, એક આણો ને એક આણો, એક પુરુષ એક સ્ત્રી, બે ભેગા થાય તો યુગ્મ કહેવાય ને. એ રીતે ચપ્પલ લેવા જો તો એક ચપ્પલ થોડા લાવો છો, બે ચપ્પલમાં એક જોડ કહેવાય, એક જોડ ચપ્પલ શબ્દ કહેવાય, એક ચપ્પલ શબ્દ બોલી શકાય નહીં. એ રીતે એક ઇલેક્ટ્રોન યુગ્મ ની ભાગીદારી, એક યુગ્મ એટલે આ યુગ્મ કહેવાય, આ બે ને પહેરાવી દીધા, આ બે ને પહેરાવી દીધા, તારે આ રચના તૈયાર થઈ ભાઈ, બરાબર. તો મિત્રો અહીંયા જુઓ, જે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ ની ભાગીદારી જોવા મળે અથવા બને તો એને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં પ્રબળ બંધ બનેલા હોય છે. કેવા બંધ બનેલા હોય છે? પ્રબળ, કારણ કે આના જરૂરિયાત છે અને આના પણ જરૂરિયાત છે, એટલે એકબીજાને છોડશે નહીં, ખબર પડી, પ્રબળ બંધ છે. હા, આનો ઓછી જરૂરિયાત હોય અને આના વધારે જરૂરિયાત હોય તો આ ઓછી વાળો લે ભાઈ, માં નહીં કરવી ભાગીદારી. તો ચાલ, જેમ કે 75% જમીન વાળો છે, 25% પૈસા વાળો છે, તો 25% વાળો જમીન વાળો દાદાગીરી કરે તો પેલો હું કરે ભાઈ, મારા ભાગીદારી નહીં કરી તારી જોડે, થાય ને એવું? પણ સરખા હોય તો છૂટકો જ નહીં. ખ્યાલ આવે ભાઈ? તો આ રીતે સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં પ્રબળ બંધ ની રચના હોય છે, પ્રબળ બંધ બનેલા હોય છે, પરંતુ આંતર અણુઓ આકર્ષણ બળ ઓછા હોય છે, તેના કારણે આ સંયોજનના ગલનબિંદુ અને નિશ્ચિત બિંદુ નીચા હોય છે. ટીક કરજો મિત્રો, બરાબર, આંતર આણ્વીય આકર્ષણ બળ, આના પ્રત્યે આકર્ષણ બળ, આના આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય, બંધ પ્રબળ હોય છે પણ એ બે વચ્ચેનું આકર્ષણ બળ કેવું હોય છે, ખૂબ જ ઓછું, જેના કારણે ઉત્કળ બિંદુ અને ગલન બિંદુ નીચા હોય છે. કારણ કે આકર્ષણ બળ જેટલું મજબૂત હોય ને એટલું જ ઉત્કળ બિંદુ અને ગલન બિંદુ ઊંચું હોય, પણ અહીંયા આકર્ષણ બળ નબળું છે, માટે અહીંયા ગલન બિંદુ ઉત્કળ બિંદુ નીચા હોય છે. સહસંયોજકના ગુણધર્મો છે, ધ્યાન રાખજો. પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ વીજભાર વિહીન કણો ધરાવે છે. ભાગીદારી થાય એટલે વીજભાર વિહીન થઈ જાય, મતલબ ન પ્લસ ન માઇનસ, વીજભાર વગરનો થઈ જાય, બરાબર. તેથી આવા સહસંયોજક સંયોજનની સામાન્ય રીતે વિદ્યુતના મંદ વાહક હોય છે, બરાબર. તો સહસંયોજકના ગુણધર્મો આયા મિત્રો, કયા કયા ગુણધર્મો આયા? તો એ ઇલેક્ટ્રોન ભાગીદારી મજબૂત બંધ બને છે, એટલે એ બે વચ્ચેનો બંધ મજબૂત હોય છે. આંતર આણ્વીય આકર્ષણ બળ ઓછું હોવાના કારણે ઉત્કળ બિંદુ ગલન બિંદુ નીચા હોય છે. બીજું,
પરમાણુય વિહીન મતલબ એનું પરમાણુની અંદર ઇલેક્ટ્રોન ભાગીદારી થઈ જાય છે, જેના કારણે વીજભાર રહિત કણો હોય છે, વીજભાર હોતા નથી. તેથી આવા જે બંધ બને એની અંદર સામાન્ય રીતે વિદ્યુતના મંદ વાહક હોય. કેવા હોય? વિદ્યુતના મંદ વાહક હોય છે. ચલો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. બરાબર, તો કાર્બનના અપરૂપો શબ્દ આપેલું છે, 2 મિનિટ ખાલી ચર્ચા કરી દઉં પછી આપણે લેક્ચર પૂરું કરીએ. બરાબર, અપરૂપો તો હીરાનું બંધારણ, ગ્રેફાઇટનું બંધારણ અને C60 બાકી બોલ્સ ફ્લોરિન્સ બંધારણ, આ 3 અપરૂપો છે. તમે મિત્રો અહીંયા જે તમને શોર્ટનોટ આપી છે, શોર્ટનોટ એટલે ખાલી સમજૂતી આપી છે, એ ખાલી વાંચી જજો, એના પ્રશ્નમાં કોઈ પૂછવાનું નથી. આપણે ખબર હોવી જોઈએ કે કાર્બનના અપરૂપો કયા કયા છે, એટલું ખાલી જાણકારી માટે વાંચી જજો. બરાબર, આને કઈ ચલાવવાની જરૂર નથી. ઓકે મિત્રો, ખાલી જાણકારી માટે. હવે કાર્બનના સર્વોત્તમમુખી સ્વભાવ એ કાલે આપણે જોઈશું, 4.2 કાલે પોઈન્ટ ચાલશે. બરાબર, આજે 1 જ પોઈન્ટ પૂરો થયો ભાઈ. બરાબર, પાઠમાં થોડુંક સમજવાનું છે એટલા માટે ધીમે ધીમે લઉં છું. ચલો, ખ્યાલ આવ્યો બધાના? બરાબર, હવે ટાઈમ બગાડવાનો નથી. બરાબર, 2-3 મિનિટની વાર છે તો આપણે લેબ થઈ જઈશું, જાતે મૂકો પછી લેબ થઈ જજો. મેં કહ્યું પ્રમાણે મિત્રો સમજી લેજો કે દરેક જણ બી અને જી એ કાઢી નાખજો. બોલો, 4 વાગે કહેવાનું ના હોય ભાઈ. બરાબર, 4 વાગે છોકરીઓ દરેક જણ સાંભળી લેજો, 4 વાગે આજે આવવું પડશે. જો આજે તમે નહીં આવ્યા તો યાદ રાખજો કે પછી તમારા વાલીને પાછા મારા અહીંયાથી હું કટ કરી દે. બરાબર, વાલી જોડે મને વાત કરાવી પડશે તો જ હું છુટ્ટી આપી, બાકી બધા વાલીએ મને મંજૂરી આપી છે. બરાબર, એટલે તમે 4 વાગે આજે હાજર થઈ જજો. ઓકે બેટા, ચલો ઓકે, અસ્તુ, જય હિન્દ, જય ભારત. ચલો આપણે લેફ્ટ થઈ જઈએ.